સમાચારના પ્રાયોજક છે બ્યુટી ઝોન ફર્સ્ટ ફ્લોર બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર જલારામ મંદિર કે સામને ડીસા બ્યુટી ઝોન રખે આપકો હિટ એન્ડ ફિટ વિશ્વ અકસ્માત દિનની ઉજવણી ટાણે જ અમીરગઢ નજીક કોલસો ભરેલી ટ્રક આગમાં લપેટાતા મચી દોડધામ. પાલનપુર ખાતે 108ની ટીમ અને પોલીસ પરિવારે માર્ગ અકસ્માતના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી વિશ્વ અકસ્માત દિનની કરી સાર્થક ઉજવણી. ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીના નેતૃત્વ હેઠળ કાંકરેજ તાલુકામાં સામાજિક એકતાનો સંદેશ રેલાવી રહેલી એકતા યાત્રાને ગામે ગામ ઉમળકા ભર્યો આવકાર. ગ્રામજનોએ સરદાર પટેલની પ્રતિમાની આરતી ઉતારી સામાજિક એકતાને મજબૂત બનાવવાના કર્યા સંકલ્પો. બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ બનાસકાંઠાના શૈક્ષણિક સંકુલોમાં ફરી ધમધમાટ શરૂ. જોકે થરાદ તાલુકાના નાનોલ ગામની શાળામાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆતના પ્રથમ દિવસે જ બાળકો પાસે શાળાની સફાઈ કરાવાતા સર્જાયો વિવાદ. ધાનેરા તાલુકામાં શૌચાલયો બાંધવાના નામે વ્યાપક ગેરરીતિઓ આચરાઈ હોવાના ખુદ તાલુકા ભાજપ પ્રમુખના ગંભીર આક્ષેપો. ગેરરીતિઓની તપાસ માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવાની પણ તાલુકા ભાજપ પ્રમુખની ખુલ્લી ચીમકી. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે વિશ્વ અકસ્માત દિવસની ઉજવણી ટાણે બનાસકાંઠાના છેવાડાના તાલુકા મથક અમીરગઢ ખાતે આરટીઓ ચેકપોસ્ટ નજીક વહેલી સવારે રોડ ઉપરથી પસાર થઈ રહેલી ટ્રક અચાનક આગમાં લપેટાતા દોડધામ મચી ગઈ હતી. આ ટ્રકમાં ભરેલા કોલસાના લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે. આ ઘટનામાં આગની જ્વાળાઓમાં લપેટાયેલી ટ્રક સળગીને રાખ થઈ જતા મોટું નુકસાન થયું હતું. આજે વહેલી સવારે ગુજરાતથી રાજસ્થાન તરફ જઈ રહેલી કોલસો ભરેલી આ ટ્રકમાં આગ લાગતા અમીરગઢના ફોરલેન રોડ ઉપરથી પસાર થઈ રહેલા અન્ય વાહન ચાલકોમાં પણ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જોકે સદભાગ્ય આ ઘટનામાં ટ્રકના ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. આજે દુનિયાભરમાં વિશ્વ અકસ્માત દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે આજે વિશ્વ અકસ્માત દિવસની ઉજવણી અંતર્ગત માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામેલા કમનસીબ મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. પાલનપુર ખાતે આજે મીણબત્તીઓ પ્રગટાવી અકસ્માતના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. 108 અને જિલ્લા પોલીસ પરિવાર દ્વારા યોજાયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને અકસ્માત વખતે ગવાતા લોકોના જીવ બચાવવાના શપથ પણ લેવડાવાયા હતા અને કોઈપણ અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને તુરંત જ સારવાર અર્થે ખસેડતા 108ની ટીમના સભ્યો તેમજ ઇજાગ્રસ્તોને ત્વરિત સારવાર પૂરી પાડી ઘાયલોના જીવ બચાવવા ઝઝૂમતા સિવિલ હોસ્પિટલના તબીબો અને આરોગ્ય કર્મીઓનું પણ ખાસ સન્માન કરાયું હતું. હાલ બનાસકાંઠા જિલ્લાના હોમગાર્ડ યુનિટોમાં ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ છે. ત્યારે જિલ્લા મથક પાલનપુરના પોલીસ હેડક્વાર્ટર્સમાં આવેલ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે પાલનપુર શહેર હોમગાર્ડ યુનિટમાં નવા હોમગાર્ડ જવાનોની ભરતી માટે દોડ યોજાઈ હતી. હોમગાર્ડના પાલનપુર શહેર યુનિટમાં ખાલી પડેલી 74 જગ્યાઓ ઉપર નવા હોમગાર્ડ જવાનોની ભરતી માટે 2200 જેટલા ફોર્મ વેચાયા હતા, જે પૈકી 1700 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોય. આજે અરજદારોને દોડની કસોટી માટે બોલાવાયા હતા. બનાસકાંઠા જિલ્લા ખાતે હોમગાર્ડનું જે 1773 સંખ્યા આપણે ફાળવેલ છે, જે પૈકીની જે જગ્યાઓ ખાલી છે જેનું ભરતી સંખ્યા આપણે પૂરું કરવા માટે વડી કચેરીથી આદેશ આપવામાં આવેલ, જે અનુસાર પાલનપુર શહેર યુનિટ, ડીસા શહેર યુનિટ તથા સિયોરી ખાતે ભરતીનું આયોજન કરવામાં આવેલ છે. જે પૈકી આજ બનાસકાંઠાના પાલનપુર સિટીનું ભરતીનું બે પ્લાટુન, જે એટલે કે 74 હોમગાર્ડ સભ્યો ભરતી કરવાના છે, જે માટે 2200 જેટલા ફોર્મ આપવામાં આવેલ, તે પૈકીના 1670 ફોર્મ પરત જમા થયેલ છે અને જેઓનું આજે કસોટી છે, જેમાં સૌ પ્રથમ 100 મીટરની દોડ રાખેલ છે, જે 15 સેકન્ડના અંદર જેઓએ પરિપૂર્ણ કરવાની હોય છે, જેનો ટેસ્ટ હાલમાં ચાલુ છે. બનાસકાંઠા જિલ્લાના વાવ અને સુઈગામ તાલુકાના ખેડૂતોએ આજે નર્મદાના નીર માટે થરાદ દોડી આવી થરાદની પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. સુઈગામ અને વાવ તાલુકાના 6-7 ગામો હજુ પણ નર્મદાના પાણીથી વંચિત છે. અગાઉ સરકારે નર્મદાનું પાણી આપવાની જાહેરાત કરતા આ વિસ્તારના ખેડૂતોએ પાણી મળવાની આશાએ શિયાળુ પાકોનું વાવેતર કરી દીધું છે. પરંતુ સિંચાઈ માટે પાણી ન મળતા રવિ પાકનું વાવેતર સુકાઈ રહ્યું હોય વાવ અને સુઈગામ તાલુકાના ખેડૂતોએ બોડી સંખ્યામાં થરાદ ખાતે ઉમટી પડી ઉગ્ર રજૂઆત કરી હતી. વાવ તાલુકાના ચોથર નેસડા ગામના ખેડૂતોએ પણ નર્મદાના પાણી માટે વાવના મામલતદારને આવેદનપત્ર આપ્યું છે.
ચોથરનેસડા ગામના ખેડૂતોને નર્મદા કેનાલનું પાણી મળતું નથી ત્યારે આ મામલે વાવના મામલતદારને આવેદનપત્ર આપ્યા બાદ અસરગ્રસ્ત ખેડૂતોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે છેવાડાના વિસ્તારો અને પાકિસ્તાન સાથેની સરહદ નજીક આવેલા મોટા ભાગના ગામોને પાણી મળતું નથી। આ મામલે થરાદ ખાતેના નર્મદા વિભાગના અધિકારીઓ સમક્ષ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં નર્મદાનું પાણી આ ગામો સુધી પહોંચતું નથી। ચોથરનેસડા ગામમાં આવતી નર્મદા કેનાલમાંથી કમાન્ડ એરિયામાં ન આવતા હોય તેવા ઘણા ગામોના ખેડૂતો કેનાલમાં ઓઇલ પંપ અને ઇલેક્ટ્રોનિક મોટરો મૂકી પાણીની ચોરી કરતા હોવાથી છેવાડાના ગામોને પાણી મળતું નથી, છતાં આ મામલે જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ જ જાતના પગલાં લેવાતા નથી એવા આક્ષેપો ખેડૂતોએ પણ કર્યા હતા। જો આ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ પરથી ઓઇલ મશીનો અને મોટરો સરકાર દ્વારા હટાવવામાં આવે તો છેવાડાના ચોથરનેસડા, આસરાવાસ, ગોલપનેસડા, ડરડોસણ અને રાછેણા જેવા ગામોમાં પૂરતા પ્રમાણમાં નર્મદાનું પાણી મળી શકે તેમ છે। એક બાજુ આ વર્ષે સરહદી વિસ્તારમાં દુષ્કાળની સ્થિતિ હોય છેવાડાના ગામોમાં 50 રૂપિયા આપવા છતાં જુવારનો પૂરો પણ મળતો નથી, બીજી બાજુ નર્મદા કેનાલનું પાણી પણ મળતું નથી, ત્યારે જો ટૂંક સમયમાં આ કેનાલ ઉપરથી ઓઇલ મશીન અને ઇલેક્ટ્રોનિક મોટરો હટાવવામાં નહીં આવે તો થરાદની પ્રાંત કચેરી ખાતે ભૂખ હડતાળ ઉપર ઉતરવાની પણ આ ખેડૂતોએ ચીમકી આપી હતી। હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું। ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીના નેતૃત્વ હેઠળ કાંકરેજ તાલુકામાં સામાજિક એકતાનો સંદેશ રેલાવી રહેલી એકતા યાત્રાને ગામે ગામ ઉમળકા ભર્યો આવકાર। ગ્રામજનોએ સરદાર પટેલની પ્રતિમાની આરતી ઉતારી સામાજિક એકતાને મજબૂત બનાવવાના કર્યા સંકલ્પો। બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ બનાસકાંઠાના શૈક્ષણિક સંકુલોમાં ફરી ધમધમાટ શરૂ। જોકે થરાદ તાલુકાના નાનોલ ગામની શાળામાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆતના પ્રથમ દિવસે જ બાળકો પાસે શાળાની સફાઈ કરાવાતા સર્જાયો વિવાદ। ધાનેરા તાલુકામાં શૌચાલયો બાંધવાના નામે વ્યાપક ગેરરીતિઓ આચરાઈ હોવાના ખુદ તાલુકા ભાજપ પ્રમુખના ગંભીર આક્ષેપો। ગેરરીતિઓની તપાસ માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવાની પણ તાલુકા ભાજપ પ્રમુખની ખુલ્લી ચીમકી। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ।
ગુડ મોર્નિંગ માય એન્જલ. હમેશા બ્યુટી રહેને કે લિયે હમારે પાસે બ્યુટી ઝોન. બ્યુટી ઝોન જહાં મિલેગી આપકો એક સાથ હર બ્રાન્ડેડ કંપની કી સારી કોસ્મેટિક પ્રોડક્ટ, સ્કિન કેર પ્રોડક્ટ, હેર કેર પ્રોડક્ટ, ઓલ બ્રાન્ડેડ પરફ્યુમ, હોઝિયરી આઇટમ ઓર બ્યુટી પાર્લર કે લિયે બ્યુટી સલૂન મશીનરી એન્ડ એસેસરીઝ. ફર્સ્ટ ફ્લોર બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર, જલારામ મંદિર કે સામને, ડીસા. બ્યુટી ઝોન રખે આપકો હી 10 ફીટ. યુનિક કલેક્શન, લેડીઝ વેર, જેન્ટ્સ વેર અને ચિલ્ડ્રન વેર નો અદ્યતન શોરૂમ. અમારે ત્યાં લેડીઝ વેર માં કુર્તી, લેગીસ, જીન્સ ટી શર્ટ, રેડીમેડ ડ્રેસ અને ડ્રેસ મટીરિયલ્સ મળશે. જેન્ટ્સ વેર માં પેન્ટ શર્ટ, કોટન પેન્ટ શર્ટ, જીન્સ ટી શર્ટ તેમજ બ્રાન્ડેડ કંપનીના શૂટિંગ શર્ટિંગના કાપડ મળશે. ચિલ્ડ્રન વેરમાં કુર્તી, લેગીસ, કેપ્રી ટી શર્ટ, પાર્ટીવેર ડ્રેસ તથા જીન્સ ટી શર્ટ મળશે. મારવાડી કલેક્શનમાં ચણિયા ચોલી તથા અવનવી ડિઝાઇનમાં રાજપૂતી શૂટ કાપડ તેમજ ઓઢના મળશે. સ્થળ પરમાત્મા કોમ્પ્લેક્સ, લાલચાલી રોડ, ડીસા. સૌપ્રથમવાર આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ, ફાઈબર કોન્ક્રીટ અને પ્રેશર મશીન થી બનેલ પિરામિડ અને સાદા સિમેન્ટ ના થાંભલા, ગુજરાત સરકારની સબસિડી માન્ય સંસ્થા, ખેડૂતોને 10 વર્ષની વિશેષ ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. કૃષ્ણા મેકઅપ સ્ટુડિયો, લગ્ન તથા શુભ પ્રસંગે બહેનો માટે મેકઅપ તેમજ હેર ટ્રીટમેન્ટ માટેનું સ્થળ. અમારે ત્યાં આઈબ્રો, ફેશિયલ, સ્ટ્રેટનિંગ અને સ્મૂથનિંગ, હેર કટિંગ, હેર સ્પા, બ્રાઇડલ મેકઅપ તેમજ હેરસ્ટાઇલ જેવી તમામ પ્રકારની સુવિધાઓ મળશે. બ્રાઇડલ મેકઅપ તથા તમામ શુભ પ્રસંગો માટે આજે જ અમારી મુલાકાત લો, આવશો ને? કૃષ્ણા હેર બ્યુટી એન્ડ મેકઅપ સ્ટુડિયો. સ્થળ બ્લોક નંબર 12, કર્ણાવતી નગર, મેહુલ સોસાયટીની સામે, એરોડ્રેમ પાસે, કાંટ રોડ, ડીસા. મોબાઈલ નંબર 9634418101. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મંગલલાલ માળીના નેતૃત્વમાં બનાસકાંઠાના દાંતા, અમીરગઢ, ધાનેરા અને ડીસા તાલુકામાં સામાજિક એકતાનો સંદેશો રેલાવ્યા બાદ બીજા તબક્કાની એકતા યાત્રા આજે કાંકરેજ તાલુકામાં પહોંચી હતી અને કાંકરેજ તાલુકાના ગામે ગામ પણ એકતા યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મંગલલાલ માળીના નેતૃત્વમાં આજે કાંકરેજ તાલુકાના મુખ્યમથક સિયોરીથી પ્રારંભાયેલી એકતા યાત્રા ખીમાણા, ખોડા, આકોલી, વડા, થરા, ઉણ, વાલપુરા અને શિયા થઈ ખારિયા ગામે પહોંચતા દરેક ગામે યાત્રાનું ભવ્ય સ્વાગત કરી ગ્રામજનોએ સરદાર પટેલની પ્રતિમાની આરતી ઉતારી હતી. આ યાત્રાના આગમન વખતે જે તે ગામે ગ્રામજનોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી સરદાર પટેલના સંદેશને આત્મસાત કરી સામાજિક એકતાને વધુ મજબૂત બનાવવાના સંકલ્પો પણ લીધા હતા. આ અવસરે ગુજરાત સરકારના મંત્રી દિલીપસિંહ ઠાકોર, કાંકરેજ મતવિસ્તારના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા, જિલ્લા સરકારી સંઘ અને થરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અણદાભાઈ પટેલ, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ ડાયાભાઈ પિલિયાતર, કાંકરેજના મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિત
ભાજપના અન્ય અગ્રણીઓ અને કાર્યકરો તેમજ એકતા પ્રેમી ગ્રામજનોએ બડી સંખ્યામાં ઉપસ્થિત રહી એકતા યાત્રાને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. આ અવસરે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ ગામે ગામ સામાજિક એકતાને વધુ મજબૂત બનાવી રાજ્ય સરકારના પ્રયાસોને સફળતા બક્ષવામાં પૂરતો સહયોગ આપવા અપીલ કરી હતી. થરાદ ખાતે અનુસૂચિત જાતિનો સ્નેહમિલન સમારંભ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો. આ સ્નેહમિલન સમારંભમાં સમાજના શૈક્ષણિક સંકુલના નિર્માણ માટે ચર્ચા વિચારણા કરાઈ હતી. બીજા સમાજોની હરોળમાં દલિત સમાજ શૈક્ષણિક રીતે પાછળ છે ત્યારે થરાદ નગરપાલિકાના પ્રમુખ લવજીભાઈ વાણિયા, તુલસીભાઈ દુમાડા, અરસંગભાઈ પારેગી, પૂજાભાઈ રાઠોડ, હેમરાજભાઈ, જેડી આસલ વગેરે અગ્રણીઓએ આ પ્રસંગે નવા શૈક્ષણિક સંકુલના નિર્માણ માટે ઉદારદિલે સખાવતની સરવાણી રેલાવી હતી. આ પ્રસંગે દલિત સમાજના આગેવાનો મોહનભાઈ વાણિયા, મગનલાલ પરમાર, પ્રભુભાઈ વાણિયા, હરસંગભાઈ પારેગી, પ્રવીણભાઈ વરણ, બાબુલાલ ભાટિયા, નાનજીભાઈ તેમજ અન્ય જ્ઞાતિજનોએ બડી સંખ્યામાં હાજર રહી દાતાઓની ભાવનાને બિરદાવી હતી. બનાસકાંઠામાં આજથી બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે અને દિવાળીના વેકેશનના પગલે સુમસામ પડેલા શૈક્ષણિક સંકુલો આજથી ભરી ધમધમવા લાગ્યા છે. ત્યારે બીજા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે જ આજે થરાદ તાલુકાના નાનોલ ગામની પ્રાથમિક શાળામાં બાળકો પાસે શાળા સંકુલની સફાઈ કરાવાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વેકેશન બાદ પ્રથમ દિવસે જ નાનોલ ગામની શાળાના શિક્ષકોએ છાત્રો પાસે સફાઈ કરાવતા વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. શિક્ષકોએ આરામ ફરમાવી બાળકો પાસે શાળાની સફાઈ કરાવતા વાલીઓમાં નારાજગી પ્રસરી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ધાનેરા તાલુકામાં શૌચાલયો બાંધવાના નામે વ્યાપક ગેરરીતિઓ આચરાઈ હોવાના ખુદ તાલુકા ભાજપ પ્રમુખના ગંભીર આક્ષેપો, ગેરરીતિઓની તપાસ માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવાની પણ તાલુકા ભાજપ પ્રમુખની ખુલ્લી ચીમકી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
મુંજાશો નહીં. ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સબસિડી માન્ય સંસ્થા 10 વર્ષની ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો. દેવદર્શન હાઇટ્સ ધ લક્ઝુરિયસ 2 BHK ફ્લેટ્સ, જેમાં એક હોલ, 2 બેડરૂમ, કિચન, એટેચ અને કોમન ટોયલેટ, સ્ટોરરૂમ, વાસણ કપડાં માટે ચોકડી, આધુનિક લિફ્ટ, પાણી માટે પર્સનલ બોર દ્વારા 24 કલાક પાણીની સુવિધા, વિશાળ પાર્કિંગ, કન્સિલ ISI માર્કાનું વાયરિંગ અને વોટર સપ્લાયિંગ, એલ્યુમિનિયમ સેક્શન, હાઈફાઈ પેસેજ અને ફ્લશ ડોરની સુવિધા મળશે. તો ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર ડિઝાઇન વાળા ફ્લેટમાં આપના ફ્લેટનું બુકિંગ આજે જ કરાવવું. સંપૂર્ણ સુવિધાયુક્ત લક્ઝુરિયસ ફ્લેટ એટલે દેવદર્શન હાઇટ્સ. સરનામું દેવદર્શન હાઇટ્સ, છબીલદાસ સોનેથા, કિશોર પાર્ક, નવા બસ સ્ટેન્ડ સામે, KVK ની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક 94-263-30-681 અને 99-048-11-108. સંપૂર્ણ સુવિધાયુક્ત લક્ઝુરિયસ ફ્લેટ એટલે દેવદર્શન હાઇટ્સ. લોન પેપર ઉપલબ્ધ, પોશ એરિયામાં રેડી પોઝિશન ફ્લેટ જોવા આજે જ મુલાકાત લો દેવદર્શન હાઇટ્સ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22. પ્રેઝન્ટિંગ શોપ સેફ મોબાઈલ એપ્લિકેશન વિચ પ્રોવાઈડ ગ્રેટ ફીચર્સ સચ એઝ બિઝનેસ લિસ્ટિંગ, ફૂડ ડિલિવરી, ઓનલાઈન શોપિંગ, હોલિડેઝ, લોકલ ઓફર્સ, બાય એન્ડ સેલ યોર ઓલ્ડ પ્રોડક્ટ્સ. Now we are introducing our new feature, food home delivery on ShopSave. When you are hungry but busy in your work, don't worry, ShopSave is here for you. Just find your favorite food from your favorite local restaurants. So grab your phone, place order and get your favorite food delivered at your doorstep. Download ShopSave mobile application from the Play Store. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ધાનેરા ખાતે કાર્યરત એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સેવાકીય સંસ્થાઓના કાર્યક્રમો માટે આજે સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટના ઉપક્રમે યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમમાં ટ્રસ્ટના કાર્યકરો તેમજ વિવિધ સેવાકીય કાર્યો કરતી અન્ય સંસ્થાઓના કાર્યકરો તેમજ ધાનેરા તાલુકાના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્ય અતિથિ નિલેશભાઈ રાજગુર, જગદીશભાઈ પટેલ, અરવિંદભાઈ તુવર, ડોક્ટર યોગેશભાઈ શર્મા, ત્રંકેશ્વર શાસ્ત્રીજી સહિત સાઈનાથ સેવા ટ્રસ્ટ પાલમપુર, યુથ ફોર નેશન સંસ્થા ભીનમાલ તેમજ ધાનેરાની વિવિધ સેવાભાવી સંસ્થાઓના અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહમિલન કાર્યક્રમમાં એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટની કામગીરી ઉપર પ્રોજેક્ટર દ્વારા વિસ્તૃત પ્રકાશ પડાયો હતો. ઉપસ્થિત મહેમાનોએ પણ સંસ્થાના કાર્યોની સરાહના કરી સાત સહકાર આપવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે પર્યાવરણ પ્રેમી નિલેશભાઈ રાજગોરે પર્યાવરણના જતન માટે ગ્રીન કમાન્ડોના 5 સંકલ્પ પણ લેવડાવ્યા હતા. ધાનેરા ખાતે રવિવારે મારું પ્રજાપતિ સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. ધાનેરા ખાતેની ખાનગી હોટલમાં યોજાયેલા મારું પ્રજાપતિ સમાજના સ્નેહમિલન કાર્યક્રમના પ્રારંભે ધાનેરા નગરપાલિકાના પ્રમુખ બળવંતભાઈ રાવ, ડોક્ટર લાખાભાઈ પ્રજાપતિ, પનાભાઈ પ્રજાપતિ, રિટાયર આર્મીમેન સુધીરભાઈ પ્રજાપતિ સહિત અન્ય મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યા બાદ સ્નેહમિલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત મારું પ્રજાપતિ સમાજના ભાઈઓ બહેનોએ પરસ્પર નૂતન વર્ષની શુભકામનાઓની આપ લે કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના આગેવાનોએ સમાજમાં એકતાને વધુ મજબૂત બનાવવા માટે આવા સામાજિક કાર્યક્રમો કરતા યુવાનોને બિરદાવ્યા હતા. ધાનેરા તાલુકામાં શૌચાલય નિર્માણના નામે વ્યાપક ભ્રષ્ટાચાર આચરાયો હોવાના ખુદ
ધાનેરા તાલુકા ભાજપ પ્રમુખે દાવો કરતા ખળભળાટ મચી ગયો છે। તાલુકા ભાજપ પ્રમુખે શૌચાલયની રકમ બારોબાર ચાઉં થઈ ગયા હોવાના આક્ષેપો કરી આ મામલે ઊંડી તપાસની માંગ પણ કરી છે। આજે વિશ્વ શૌચાલય દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે આજના ખાસ દિવસે ધાનેરા તાલુકા ભાજપ પ્રમુખ જગદીશભાઈ પટેલે ધાનેરા તાલુકામાં બનેલા શૌચાલયોને બિનઉપયોગી ગણાવી તપાસની માંગ કરી છે। ભારત દેશમાં આજે પણ દર ત્રણમાંથી એક મહિલાને શૌચક્રિયા માટે ખુલ્લામાં જવું પડે છે, જેથી અસુરક્ષિત રહેતી મહિલાઓના સન્માન માટે દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશભરમાં ઘરે ઘરે નવા શૌચાલય બનાવવા કરોડો રૂપિયાના ખર્ચે શૌચાલય યોજના અમલી બનાવી છે। આ યોજનાના અમલીકરણમાં રાજ્ય સરકારો પણ લાભાર્થીઓને શૌચાલય બાંધી આપવામાં સહયોગ બની રહી છે। જોકે આ કામગીરી સરકારી કચેરીઓ મારફત થતી હોય ટકાવારીના ચક્કરમાં યોજનામાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાના અહેવાલો બહાર આવતા રહે છે। બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 22,598 શૌચાલય બંધાયા હોવાની વિગતો સરકારી દફતરે નોંધાઈ છે। જોકે મૂળ જગ્યા ઉપર શૌચાલય જોવા મળતા નથી। ધાનેરા તાલુકાના 77 ગામોમાં 2016 તેમજ 2017ના વર્ષમાં મોટા પ્રમાણમાં શૌચાલય બનાવવા માટે ખાનગી એજન્સીને કામ અપાયું હતું। જોકે સરકારી કર્મચારીઓની મિલીભગતના કારણે ગામડાના અભણ લોકોના નામે કેટલાક શૌચાલયના પૈસા બારોબાર ઉપડી ગયા હોવાના આક્ષેપ ખુદ ધાનેરા તાલુકા ભાજપ પ્રમુખે જ કર્યો છે। આજે બીકે ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાત દરમિયાન ધાનેરા તાલુકા ભાજપ પ્રમુખ જગદીશભાઈ પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા બનાવાયેલા શૌચાલયોમાં ભ્રષ્ટાચાર આચરી ગરીબ લાભાર્થીઓના નામે પૈસા ઉપાડી બારોબાર ચાઉં થઈ ગયા છે। શૌચાલયોના બાંધકામની ગુણવત્તા બાબતે ઊંડી તપાસ થાય તેવી માંગ પણ તેમણે કરી હતી। ટોયલેટ ડે તરીકે ઉજવણી થતી હોય ત્યારે મારે તાલુકાના અને શહેરની જનતાને એક જવાબદાર નાગરિક તરીકે જણાવવું છે કે ગ્રામ્ય લેવલે ટોયલેટ જે શૌચાલયો સરકાર દ્વારા બનાવવામાં આવ્યા છે એમાં ખરેખર શૌચાલયો બનાવ્યા સિવાય અમુક જગ્યાએ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી અને પૈસા બારોબાર ચવાઈ ગયા છે અને જે એજન્સીઓ દ્વારા શૌચાલયો બનાવ્યા છે તે તો શૌચાલયના ઠેકાણા પણ નથી। આ વિષય ખૂબ તપાસ માગી લે છે। આપણા પ્રધાનમંત્રી એક દેશનો વડાપ્રધાન થઈ અને લાલ કિલ્લા ઉપરથી શૌચાલયની વાત કરે આપણે એના માટે ખૂબ જાગૃતતા રાખવી જ પડશે અને ખરેખર લોકો સુધી આ વિષય પહોંચાડવો જોઈએ। લોકો આનો સદુપયોગ કરે એના માટે પણ આપણે જાગૃતિ લાવવી પડશે। લોકોને બનાવી એમને ખરેખર લોકોને તો ખબર જ નથી કે શૌચાલયના કેટલા પૈસા મળે છે બારોબાર એજન્સીઓ અને અમુક લેભાગુ તત્વો જે છે એ લેભાગુ તત્વોએ આનો ગેરલાભ ઉઠાવી તાલુકાના ઘણા ગામડાઓમાં શૌચાલયો બિસ્માર આવલતમાં અથવા બન્યા નથી, બન્યા છે તો એમાં કુઈ નથી બનાવી, આવા ઘણા પ્રશ્નો છે। ધાનેરા તાલુકાના દરેક ગામોમાં શૌચાલય બન્યા હોવાના આધાર કાગળ ઉપર જ મળી આવે છે, પરંતુ કેટલાય ગામોમાં લોકોના નામે પૈસા ઉપાડી લઈ સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લગાવનાર સરકારી બાબુઓ આજે પણ નિરાતે મીઠી નીંદર માણી રહ્યા છે। ધાનેરા તાલુકામાં સરકારી રાહે બનેલ શૌચાલયોની તપાસ થાય તો કઈ કેટલાય સરકારી બાબુઓની પોલ ખુલે તેમ છે, પરંતુ ઉપર સુધી હપ્તાની માયાજાળના કારણે આવા ગોટાળાની કોઈ તપાસ થતી નથી। ત્યારે ધાનેરા તાલુકા ભાજપ પ્રમુખ જગદીશભાઈ પટેલે આ મામલે જિલ્લા વિકાસ અધિકારી યોગ્ય તપાસ કરાવે તેવી માંગ પણ કરી છે। આ મામલે યોગ્ય તપાસ કરી કસૂરવારો સામે કડક પગલાં ભરાય તેવી સરકાર સમક્ષ રજૂઆત કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી। અમો વારંવાર ગામડાઓમાં મારા પ્રવાસ દરમિયાન અને વિવિધ કાર્યક્રમોમાં જ્યારે જતા હોઈએ ત્યારે લોકો દ્વારા શૌચાલયના ઘણા પ્રશ્નો આવે છે મારી સામે અને લોકોને અમુક શૌચાલયો બન્યા હોય તો કોઈ ન બની હોય અને અમુક જગ્યાએ તો શૌચાલય જ બન્યા નથી અને પૈસા ઉપડી ગયા છે। આ બાબત જ્યારે મારા ધ્યાન ઉપર આવી ત્યારે અમે એવું નક્કી કર્યું છે કે આ બાબતે
જિલ્લા વિકાસ અધિકારીશ્રીને અને સરકારમાં રજૂઆત કરી અને આની યોગ્ય તપાસ થાય અને ખરેખર જે લોકોએ આ ભ્રષ્ટાચાર કર્યો હોય, ખોટું કર્યું હોય, લેભાગુ તત્વો નીકળ્યા હોય એમની સામે તપાસ થઈ અને સખતમાં સખત કાર્યવાહી થાય એવી રજૂઆત અમે કરવાના છીએ. સરકારે એકલા ધાનેરા તાલુકામાં શૌચાલયોના નિર્માણ માટે 27 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. જો કે આ રકમમાંથી મોટાભાગની રકમ લાંચિયા કર્મચારીઓ જ ચાઉ કરી ગયા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અને ગામડાના લાભાર્થીઓ આજે પણ શૌચાલય સહાય માટે ધાનેરા તાલુકા પંચાયત કચેરીમાં ધરમધક્કા ખાતા નજરે પડી રહ્યા છે. ત્યારે તાલુકા ભાજપ પ્રમુખના આક્ષેપોને ગંભીરતાથી લઈ જિલ્લા વિકાસ અધિકારી આ મામલે ઊંડી છાનબીન કરાવે તે ઇચ્છનીય છે. હવે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે યથાવત સ્થિતિ રહી હતી. આજે એક તોલા સોનાનો ભાવ 31,900 રૂપિયા યથાવત રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 37,700 રૂપિયા યથાવત રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 37,500 રૂપિયા યથાવત રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસા ગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1,090 થી 1,103 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 742 થી 750, ઘઉંના 370 થી 470, બાજરીના 325 થી 369, મગફળીના 700 થી 901, અડદના 940 થી 1,041, મગના 1,081, ગવારના 841 થી 891, તલના 2,580 થી 2,681, જુવારના 775 થી 900, તેમજ રાજગરાના ભાવ 1,301 રૂપિયા રહ્યા હતા. ડીસા ગંજ બજારમાં આજે એરંડાની 1,346 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 42, ઘઉંની 46, બાજરીની 849, મગફળીની 15,650, અડદની 55, મગની 15, ગવારની 181, તલની 35, જુવારની 15 બોરી તેમજ રાજગરાની 6 બોરીની આવક થઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. વિશ્વ અકસ્માત દિનની ઉજવણી ટાણે જ અમીરગઢ નજીક કોલસો ભરેલી ટ્રક આગમાં લપેટાતા મચી દોડધામ. પાલનપુર ખાતે 108ની ટીમ અને પોલીસ પરિવારે માર્ગ અકસ્માતના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી વિશ્વ અકસ્માત દિનની કરી સાર્થક ઉજવણી. ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીના નેતૃત્વ હેઠળ કાંકરેજ તાલુકામાં સામાજિક એકતાનો સંદેશ રેલાવી રહેલી એકતા યાત્રાને ગામે ગામ ઉમળકા ભર્યો આવકાર. ગ્રામજનોએ સરદાર પટેલની પ્રતિમાની આરતી ઉતારી સામાજિક એકતાને મજબૂત બનાવવાના કર્યા સંકલ્પો. બીજા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ બનાસકાંઠાના શૈક્ષણિક સંકુલોમાં ફરી ધમધમાટ શરૂ. જોકે થરાદ તાલુકાના નાનોલ ગામની શાળામાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆતના પ્રથમ દિવસે જ બાળકો પાસે શાળાની સફાઈ કરાવાતા સર્જાયો વિવાદ. ધાનેરા તાલુકામાં શૌચાલયો બાંધવાના નામે વ્યાપક ગેરરીતિઓ આચરાઈ હોવાના ખુદ તાલુકા ભાજપ પ્રમુખના ગંભીર આક્ષેપો. ગેરરીતિઓની તપાસ માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવાની પણ તાલુકા ભાજપ પ્રમુખની ખુલ્લી ચીમકી. તો આ હતા અત્યાર સુધીના BK ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.